જામનગરમાં અંબર ચોકડી વિસ્તારના વરસતાના વરસાદે રોડની વચ્ચેથી એક ધુમાડા નીકળતા ભારે કોતૂહલ સર્જાયો હતો, જે બનાવ અંગે ટ્રાફિક બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડના જાણ કરતા ફાયર શાખાની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી અને જે સ્થળથી ધુમાડો નીકળતા હતા તે સ્થળે ડ્રાય પાવડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કરાયા હતા. તો જ્યારે બ્રિજ બનાવવાનું કામ કરતી ખાનગી કંપની તથા વીજ તંત્રને સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા હતા, અંડરગ્રાઉન્ડ કેબલ સળગ્યો હોવાના કારણે ધુમાડા નીકળતા હોવાનું સામે આવ્યું. પીજીવીસીએલની ટીમે વીજ જોડાણ કટ કરી નાખ્યું. જામનગરમાં અંબર ચોકડી પાસે વહેલી સવારે 9:30 વાગ્યાની આરસામાં જમીનમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગતા ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી, જેથી સૌપ્રથમ ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડ્રાય પાવડર વડે ફાયરિંગ કરી ધુમાડા નીકળતા બંધ કર્યા હતા, જે ઇલેક્ટ્રિક વાયરમાં શોર્ટ સર્કિટ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને ઓવરબ્રિજ બનાવતી ખાનગી કંપનીના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યા હતા, જેઓએ સ્થળ પર આવ્યા પછી તેમણે જાહેર કર્યું હતું કે બ્રિજનું કામ કરવા માટે પીજીવીસીએલનું ટેમ્પરરી વીજ કનેક્શન લાવવામાં આવ્યું અને તેનો વીજ વાયર અંડરગ્રાઉન્ડમાં પસાર કર્યો છે, જેમાં વાયર બ્રેક થવાની શોર્ટ સર્કિટ થયાનું જાહેર કર્યું હતું. જે અંગે પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન કચેરીના નાયબ એન્જિનિયર અજય પરમારની જાણકારી મળી હતી, જેથી તેઓએ તાત્કાલિક અસરથી વીજ ટુકડીને સ્થળ પર રવાના કરી દીધી હતી અને ખાનગી કંપની દ્વારા મેળવવામાં આવેલું વીજ જોડાણ કટ કરી નાખ્યું હતું. કંપની દ્વારા એમબીસી સ્વીચ લગાવવામાં આવી ન હોવાને કારણે શોર્ટ સર્કિટ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.